फ्रेंड्स, वेलकम टू क्विक स्टडी इन गुजराती। क्विक स्टडी इन गुजराती में आपनो हार्दिक स्वागत करूँ छू। आज आपणे जोईशुं आखा वीकना एटले के सोमवार थी शनिवार सुधीना जे आपणी क्वीज चाली गई छे, ए क्वीजनुं एक क्विक रिविजन लई लईए छीए। क्विक रिविजन लेता पहेला आपणी जे गईकालनी जे क्वीज हती, ए क्वीजमां आपणने एक 5 क्वेश्चन आपवामां आवेला हता। एमां पहेलो क्वेश्चन हतो वर्ल्ड फूड प्रोग्राम WFP नुं मुख्य मथक क्यां आवेलुं छे, तो ए रोम इटलीमां आवेलुं छे। बेडमिंटन वर्ल्ड फेडरेशननું મુખ્ય મથક ક્યાં આવેલું છે, તો કુઆલાલમપુર મલેશિયામાં આવેલું છે। ઈરાનની રાજધાની અને ચલણ શું છે, રાજધાની તેહરાન છે, ચલણ રિયાલ છે। બ્લેકબક રાષ્ટ્રીય ઉદ્યાન કયા ભારતીય રાજ્યમાં સ્થિત છે, તો ગુજરાતમાં સ્થિત છે। અને બકરા ડેમ કયા રાજ્યમાં આવેલું છે, તો હિમાચલ પ્રદેશમાં આવેલું છે। તો હવે શરૂ કરીએ છીએ આજનું જે આખા વીકનું જે કરંટ અફેર્સની જે શોર્ટમાં આપણે એક રિવિઝન જેવું લઈ લીધેલું છે। એમાં પહેલો ક્વેશ્ચન છે, પહેલું ભારતીય રાજ્ય કે જેમાં COVID-19 માટે પુલ પરીક્ષણ શરૂ કરવામાં આવેલું હતું, તો મિત્રો પહેલું જે ભારતીય રાજ્ય છે કે જેમણે COVID-19 માટે પુલ પરીક્ષણ શરૂ કરવામાં આવેલું હતું એ ઉત્તર પ્રદેશ છે। હવે પહેલાં તો એ સમજી લઈએ કે પુલ પરીક્ષણ એટલે શું। COVID-19ના જે રેગ્યુલર જે સેમ્પલિંગ થતા હોય છે, એનું ટેસ્ટિંગ થતું હોય છે, પરંતુ આ પુલ પરીક્ષણ શું છે? પુલ પરીક્ષણ એટલે એવી વસ્તુ છે કે જનરલી એક પર્ટિક્યુલર વિસ્તારમાંથી અમુક સેમ્પલો લેવામાં આવે છે। એ સેમ્પલ પૈકીના જે 8-10 સેમ્પલ એકસાથે મિક્સ કરવામાં આવે છે, અને એ મિક્સ કર્યા બાદ એ સેમ્પલનું એક ટેસ્ટિંગ થતું હોય છે। અને જો એ ટેસ્ટિંગમાં એ આખું સેમ્પલ જે 10 જણનું એક સાથેનું સેમ્પલ છે, અને એને જે ટેસ્ટિંગમાં મોકલવામાં આવે છે, અને એમાં જો પોઝિટિવ નીકળે છે, તો જે બાકી જે ટોટલે ટોટલ 10-10 વ્યક્તિ છે, તો 10-10 વ્યક્તિનું રેગ્યુલર બેઝિસમાં પર્ટિક્યુલરલી સેપરેટલી એનું ટેસ્ટિંગ થતું હોય છે, તો આને કહેવાય છે પુલ પરીક્ષણ, પુલ ટેસ્ટિંગ। એનું રીઝન એવું છે, પુલ ટેસ્ટિંગનો બેનિફિટ શું છે સમજાવી દઉં કે સમજી લો કે એક જ વિસ્તારના 200 માણસનું ટેસ્ટિંગ કરવાનું છે, તો 200 અલગ અલગ ટેસ્ટિંગ મોકલવા પડશે, અને એના કરતાં એક જ સાથે 200 ને 10-10માં ડિવાઈડ કરી દો, તો 20 સેમ્પલ મોકલવાના થશે, અને 20 સેમ્પલને ટેસ્ટ કરવાના થશે। એમાંથી સમજી લો કે 2 સેમ્પલ આપણને પોઝિટિવ આવ્યા છે, તો મતલબ કે 2 પોઝિટિવ આવવા માટે એ જે 2 એટલે મતલબ 20 માણસોમાંથી કોઈ પણ પૈકીનું પોઝિટિવ આવશે, તો એ 20 માણસનું કરવાનું થશે। તો 20 અને પહેલાં 20 મોકલ્યા છે, ટોટલ 40 સેમ્પલમાં ટોટલ 200 વ્યક્તિનું ટેસ્ટિંગ થઈ ગયું છે। તો આ બાબત માટે જ પુલ ટેસ્ટિંગ, એટલે કે જેથી કરીને ઝડપી પરીક્ષણ થઈ શકે એના માટે કરી, અને ઉત્તર પ્રદેશે સૌથી પહેલાં પુલ પરીક્ષણ શરૂ કરવામાં આવેલું છે। જો ઉત્તર પ્રદેશની વાત કરીએ, તો ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ છે, અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે। જ્યારે ઉત્તર પ્રદેશની અંદર 2 ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે, એકનું નામ છે કેશવ પ્રસાદ મૌર્ય અને બીજું છે દિનેશ શર્મા। ઓકે, એમના રાજ્યપાલ છે આપણા જ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પહેલા મહિલા મુખ્યમંત્રી એવા આનંદીબેન પટેલ। ભારતની સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે ઉત્તર પ્રદેશ। ઓકે, સેકન્ડ ક્વેશ્ચન છે, COVID-19 વચ્ચે આવશ્યક વહન માટે ભારતની પહેલી કાર્ગો ઓન શિપ ફ્લાઇટ શરૂ કરનાર ઓનલાઈન કંપની કઈ, એરલાઇન કંપની કઈ છે? તો મિત્રો એ છે, કંપનીનું નામ છે સ્પાઇસ જેટ। કઈ કંપનીનું નામ છે? સ્પાઇસ જેટ, કે જેની સ્થાપના 2004માં થઈ હતી। એને જે સ્થાપના થઈ હતી ને સ્પાઇસ જેટની, એ વખતે એનું નામ શું હતું? રોયલ। શું નામ હતું? રોયલ એરવેઝ, રોયલ એરવેજ શરૂ કરેલી જે એમણે જે સ્થાપના 2004માં થઈ હતી, પરંતુ જે તે આ એરલાઇનને લગતી કામગીરી એમણે ક્યારે કરી હતી? 23 મે 2005 શરૂ કરી હતી। સ્પાઇસ જેટનું મુખ્ય મથક છે ગુરુગ્રામ હરિયાણામાં, અને એના MD છે અત્યારે અજયસિંહ। ઓકે, પોકર સ્ટાર ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમાયેલા ભારતીય ક્રિકેટરનું નામ જણાવો। તો મિત્રો પોકર સ્ટાર ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાંચીના અને ભારતના ભૂતપૂર્વ ક્રિકેટ ટીમના કપ્તાન, જે સૌથી સફળ કપ્તાન તરીકે રહેલા છે, એવા MS ધોની અત્યારે એના બ્રાન્ડ એમ્બેસેડર બનેલા છે। ક્લબ એનર્જી સ્વિચ ઓફ ટુ સ્વિચ ઓન નામના તેના અભિયાન માટે એડિશન એવોર્ડ 2020 જીતેલી કંપનીનું નામ જણાવો। તો મિત્રો એ કંપનીનું નામ છે ટાટા શક્તિ। મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલી ટાટા સંઘની જેના CEO છે પ્રવીણ સિન્હા। વિનીત અરોરાને કઈ વીમા કંપનીના MD અને CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો વિનીત અરોરાને PTM જનરલ ઇન્સ્યોરન્સના MD અને CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, જ્યારે PTM જનરલ ઇન્સ્યોરન્સ, PTM મની, PTM મોલ,
પેટીએમ રેગ્યુલર આ બધી જ વસ્તુના જે ડિપાર્ટમેન્ટ છે, બધી જ વસ્તુના મેનેજમેન્ટ છે, બધી જ કંપનીઓ જે સિસ્ટમ કન્સર્ન કંપની છે, પેટીએમની જ બધા વિભાગો છે, પરંતુ દરેક વિભાગોના મેનેજમેન્ટ અલગ અલગ છે. તો મેઇન જે પેટીએમ છે એના સ્થાપક કહી શકાય અથવા એના સીઈઓ કહી શકાય તો નામ છે વિજય શેખર શર્મા. એક એક્ઝામની અંદર આનું નામ પણ પૂછાયેલું છે, એટલે એવું નથી કે પ્રાઇવેટ કંપનીઓના સીઈઓ કે એમડીના નામ નથી પૂછાતા. ઓકે, એની સ્થાપના થઈ છે ઓગસ્ટ 2010માં નોઈડા ઉત્તર પ્રદેશની અંદર, એનું મુખ્ય મથક છે. નાસાનું એવા ઉપગ્રહનું નામ જણાવો જે ભૂકંપ માટે પ્રારંભિક ચેતવણી અને સંકેતો આપી શકે છે, તો એનું નામ છે CIRES. CIRES મતલબ ક્યુબેક ઇમેજિંગ રડાર ફોર અર્થ સાયન્સ. એટલે આ એક એવા પ્રકારની રડાર સિસ્ટમ છે કે જે ભૂકંપનો અલારામનો જે અવાજ આવે છે એની જ પહેલાં આપત્તિજનક જે હીટ, જે નાસાનો ઉપગ્રહ હતો અને જ્વાળામુખી ફાટી નીકળતા પહેલાં મણકાની એક ઘટના બને છે. મિત્રો, જ્યારે જ્વાળામુખી ફાટી નીકળે છે ને એની પહેલાં એક મણકાની ઘટના બને છે, મેઘમાં એકઠો થાય છે અને જમીન સહેજ રીતે ફૂલે છે. ખ્યાલ આવ્યો? ભૂકંપનો જે અલાર્મ જે છે એનું એમને નામ આપેલું છે આપત્તિજનક હીટ. જ્યારે આ જે જ્વાળામુખીની વાત નીકળી છે તો જ્વાળામુખી માટે એમણે જે એક મેઘમાં એકઠો થાય છે, જમીન ફૂલે છે અને ઇન્ટરફેરોમેટ્રિક કૃત્રિમ છિદ્ર રડારના આ ફુગાવ જે જમીન ફૂલે છે ને એને અવલોકન કરે છે અને તે ચોક્કસ વિસ્તારમાં જ્વાળામુખી ફાટી નીકળશે કે ભૂકંપ આવશે. એક ચોક્કસ પોઈન્ટ સાથે ભૂકંપના જે એલારામથી પણ પહેલાં આ એક ચેતવણી આપી દે છે. વર્લ્ડ વાઇડ લાઈફ ફંડના ભારતના પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરાયેલા વ્યક્તિ કોણ છે? તો મિત્રો, એ વ્યક્તિ કોણ છે એ તમે તમારી રીતે ઇમેજિન કરો, હું એ વ્યક્તિની ખૂબીઓ તમને જણાવું છું. એ વ્યક્તિ જે છે એ ભારતનો સૌથી પહેલો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મેળવનાર છે. રમત ગમતનો સૌથી મોટો એવોર્ડ જેને કહી શકાય છે એ સૌથી પહેલો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ એને મેળવ્યો છે 1991-92માં. 2007માં એમને પદ્મવિભૂષણ મળેલો છે કે જે ભારતનો દ્વિતીય કક્ષાનો એવોર્ડ કહી શકાય, અને એના માટે એ વ્યક્તિ પ્રથમ રમતવીર હતા, પ્રથમ કોઈ ખેલાડી હતા. તો એ ખેલાડી કોણ છે તમે તમારા માઇન્ડમાં આવી જ ગયું હશે, એ ખેલાડી છે વિશ્વનાથન આનંદ છે. હવે એમાં સાથે એક વાત મેં કીધી નથી, કારણ કે એ વાત કહીએ તો તમને તરત જ ખ્યાલ આવી જાય એવો હતો કે 1998માં ભારત તરફથી એ વ્યક્તિ પહેલો ગ્રાન્ડ માસ્ટર હતો. ઓકે, ગાર્ડનર 2019ના ડિજિટલ વર્કપ્લેસ સર્વે મુજબ વિશ્વના સૌથી કુશળ દેશનું નામ જણાવો કે જે ડિજિટલી બાબતની અંદર સૌથી અત્યારે આગળ છે ભારત. સટલિંગ ટુ ધ ટોપ, સ્ટોરી ઓફ ધ પીવી સિંધુ નામનું પુસ્તક લખનાર વ્યક્તિનું નામ આપો. તેમનું નામ છે કૃષ્ણસ્વામી વી કૃષ્ણસ્વામી. ઓકે, ભારતીય મલ્ટીનેશનલ મોટર કંપનીનું નામ જણાવો કે જેણે 122 વર્ષ જૂની આઇકનિક બ્રિટિશ કંપની નોર્ટન મોટરસાયકલ, કે જે યુકેની છે, લિમિટેડને 153 કરોડમાં હસ્તગત કરી છે. તો મિત્રો, એ કંપનીનું નામ છે TVS મોટર. જે આપણી TVSની બાઇક આવે છે એ જે TVS મોટર છે એમણે એને કવર કરેલી છે. તે વ્યક્તિનું નામ આપવું કે જેમણે હાઉ ધ ઓનિયન ગોટ ઇટ લેયર્સ પુસ્તક લખ્યું છે, તો એ છે ઇન્ફોસિસના ચેરપર્સન જે છે સુધા મૂર્તિ મેડમ શ્રી, એમણે આ પુસ્તક લખેલું છે. કન્ટેનમેન્ટ ઝોનમાં ડોર ટુ ડોર સર્વેક્ષણ માટે ભારતનું કયું રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ એસેસમેન્ટ કોરોના એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યું છે? તો મિત્રો, એ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યું છે દિલ્હી. હવે દિલ્હીની વાત નીકળી છે તો એનો લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે એ જાણવા જરૂરી છે. તો એના લેફ્ટનન્ટ ગવર્નર છે અનિલ બૈજલ, CM છે અરવિંદ કેજરીવાલ. રાજ્ય સરકારે જળ સંચયને વધુ ઊંડા કરવા માટે એક સંરક્ષણ યોજના સુજલામ સુફલામ જળ સંચય નામના અભિયાનની ત્રીજી આવૃત્તિની કઈ રાજ્ય સરકારે મંજૂરી આપી છે?
तो मित्रों गुजरात राज्य सरकार में गुजरात नी अंदर सुजलाम सुफलाम योजना चाली रही है। हवे ए योजना काम शू करे छे तो ए आपने जणावी दऊं के तळाव चेकडेम नदी आ बधी ज बाबतोने जे एना घसड़ायेला कांपना आधारे जे नदी तळाव जे छे एमां जे पाणी आवतुं होय एनी साथे कांपने घसड़ीने लावतुं होय जे आपणे भૂગોળમાં ભણતા હોઈએ છીએ એના કારણોસર એ જગ્યા જે તળાવ છે નદી છે કે જે આપણો ચેકડેમ છે એ છિછરો બનતો જાય છે સમય સમયમાં છિછરો બનતો જાય છે જેથી કરીને ગુજરાત સરકારે સુજલામ સુફલા નામની યોજના 2018માં શરૂ કરવામાં આવી 2018માં અને 2018થી દર વર્ષે એ તળાવોને મનરેગા યોજના હેઠળ મનરેગા યોજનાના જે મજૂર છે એમને જે મજૂરી આપવાનો જે સરકારની ગેરંટીડ યોજના છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ જે છે એ અધિનિયમ અંતર્ગત એમને એક મજૂરી પણ આપી શકાય અને જે ગામના તળાવો છે એ ઊંડા કરી શકાય જેથી દર વર્ષે તમે જોઈ લેશો મે અને જૂનમાં આ યોજના ચાલુ હોય છે જેથી કરીને જૂનના એન્ડમાં જે વરસાદ આવે છે અને વરસાદમાં એ તળાવો વધુ ભરાઈ શકે છે અને પાણીનો વધારે સંચય થઈ શકે એ બાબત માટે કરી અને સરકાર શ્રી આ યોજનાની એક વધારે પડતી ફેલાવો કરતું હોય છે। ઓકે, પેરિસ સ્થિત રિપોર્ટ્સ સાયન્સ ફ્રન્ટિયર્સ દ્વારા 180 દિવસોમાં સંકલિત વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2020માં ભારતનો ક્રમ કેટલો છે? તો મિત્રો ભારતનો ક્રમ 142મો ક્રમ છે। આપણે સમજી શકીએ છીએ કે ભારતના પ્રેસ રિપોર્ટર્સને એટલી બધી સ્વતંત્રતા છે છતાં પણ ભારતનો પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં 142મો ક્રમાંક આવે છે। તો સમજવું જરૂરી છે કે જેનો પહેલો નંબર હશે તો ત્યાં કેટલી પ્રેસ ફ્રીડમ હશે, તો હવે એ પણ જાણવું જરૂરી છે કે પહેલો નંબર કોનો હશે। ઓકે, તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ફર્સ્ટ નંબર કોનો છે, નોર્વેનો છે કે જેનો સ્કોર 7.84 છે। તો આમાં કેવું છે કે જેટલો સ્કોર ડાઉન થાય છે એટલો પોઈન્ટ આપણો ઉપર આવે છે। સેકન્ડ નંબર ફિનલેન્ડનો છે, થર્ડ નંબર ડેનમાર્કનો છે, જ્યારે ઇન્ડિયાનો 142 નંબર છે, 45.33 એનો સ્કોર છે, જ્યારે 180મો નંબર નોર્થ કોરિયાનો છે। ટોટલ 180 દેશોની અંદર આ એક સર્વેક્ષણ થયેલું હતું, જે સર્વે થયેલો હતો એનો સ્કોર છે 85.82। મતલબ નોર્વેના જે પ્રેસ ફ્રીડમ છે બિલકુલ નહીં જ હોય એવું આપણે અહીં દેખાઈ આવે છે। ઓકે, પેન્ચ ટાઈગર રિઝર્વ ભારતના કયા રાજ્યમાં છે? તો પેન્ચ ટાઈગર રિઝર્વ ભારતના મધ્યપ્રદેશમાં આવેલું છે। ક્યાં આવેલું છે? તો મિત્રો મધ્યપ્રદેશમાં આવેલું છે। હવે જો મધ્યપ્રદેશની વાત નીકળી છે તો એના સીએમની વાત જાણી લઈએ। સીએમ કોણ છે? તો શિવરાજસિંહ ચૌહાણ છે। એના ગવર્નર છે લાલજી ટંડન, રાજધાની ભોપાલ છે અને મધ્યપ્રદેશનું મોટામાં મોટું શહેર ઇન્દોર છે। ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો એ આવેલું છે હેગ, નેધરલેન્ડમાં આવેલું છે। ક્યાં આવેલું છે? હેગ, નેધરલેન્ડમાં। મેટરહોર્ન પર્વત કયા દેશમાં સ્થિત છે? તો મિત્રો મેટરહોર્ન પર્વત સ્વિટ્ઝરલેન્ડની અંદર સ્થિત છે। સ્વિટ્ઝરલેન્ડની અંદર જે આવેલો જે મેટરહોર્ન પર્વત છે એમાં ભારત અને સ્વિટ્ઝરલેન્ડની જે એકતા છે એ એકતા દર્શાવવા માટે આ પર્વત પર એમણે તિરંગો લગાવેલો છે। શું લગાવેલું છે? તો એક આ પ્રશ્ન પણ યાદ રાખવા જેવો છે કે ભારતનો તિરંગો કયા દેશના પર્વત પર ભારત અને એ દેશની એકતા દર્શાવવા માટે દર્શાવેલો છે, તો એ સ્વિટ્ઝરલેન્ડ છે, અથવા કયો પર્વત છે? તો મેટરહોર્ન પર્વત છે। ભારતના કયા શહેરને ભારતનું આરસ શહેર કહેવામાં આવે છે? તો મિત્રો એ કિશનગઢને આરસનું શહેર કહેવામાં આવતું હોય છે। હવે જે કિશનગઢ છે એ ક્યાં આવેલું છે? તો એ મિત્રો રાજસ્થાનમાં આવેલું છે। રાજસ્થાનનું ભારતનું આરસ પહાડનું શહેર છે, જ્યાં નવ ગ્રહોનું શહેર પણ તરીકે ઓળખાતું હોય છે। રાજસ્થાનના ગવર્નર છે કલરાજ મિશ્રા છે, સીએમ છે અશોક ગેહલોત અને ડેપ્યુટી સીએમ સચિન પાયલોટ છે। નૂર કયા દેશનો પહેલો લશ્કરી ઉપગ્રહ છે? તો નૂર જે મિત્રો છે એ ઈરાનનો પહેલો લશ્કરી ઉપગ્રહ છે, કે જેની રાજધાની તેહરાન છે, નાણું રિયાલ છે। બ્લેકબક રાષ્ટ્રીય ઉદ્યાન કયા ભારતીય રાજ્યમાં સ્થિત છે? તો આગળના જે આપણે ક્વિઝનો જે ક્વેશ્ચન હતો એમાં આ ક્વેશ્ચન હતો જ, તો ફરીથી કેમ લેવો પડ્યો? કારણ કે આપણે એમાં એટલી જ વાત કરી છે કે બ્લેકબક રાષ્ટ્રીય ઉદ્યાન ફક્ત ગુજરાતમાં છે, પરંતુ ગુજરાતમાં ક્યાં છે? ઘણી વખત આપણા ગુજરાતના ભૂગોળની બાબતની વાત જો ચર્ચા નીકળે છે તો બ્લેકબક રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે એવું લખી દે, અથવા કયા જિલ્લામાં આવેલું છે અને એમાં આપણને ઓપ્શન આપી દે કે ભાવનગર, અમદાવાદ,
બનાસકાંઠા અને સુરત આ રીતે આપણને અથવા વલસાડ કે ગમે તે આપણને ચાર ઓપ્શન આપી દીધા છે તો આપણને એ ખ્યાલ ના હોય તો કોઈ મતલબ નથી. તો બ્લેકબર્ગ રાષ્ટ્રીય ઉદ્યાન મિત્રો ભાવનગરમાં આવેલું છે, જેને વેળાવદરનું ઉદ્યાન પણ કહેવામાં આવતું હોય છે. બ્લેકબર્ગ એટલે વરુ ઉદ્યોગ છે, વરુ જે છે વરુ માટેનું ઉદ્યાન છે બ્લેકબર્ગને ગુજરાતીમાં વરુ કહેવાતું હોય છે, જેની સ્થાપના 1976 એટલે કે 1976 કરવામાં આવેલી હતી. તો મિત્રો આશા રાખું છું કે તમને જે આ આખા વીકનું જે રિવિઝન કરવામાં આવેલું છે રિવિઝનની અંદર તમને ખરેખર મજા આવી હશે. જો મજા આવી હોય તો એને લાઇક કરી લો, શેર કરો તમારા મિત્રો સાથે, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ, આભાર.